हेलो मित्रों, नमस्ते। हवे आपणे SYBA इतिहास पेपर नंबर 6 यूनिट 1 त्रीजो क्वेश्चन आवे छे, लॉर्ड विलियम बेंटिकना सुधारा। एमां आवशे प्रस्तावना, तो के लॉर्ड विलियम बेंटिक 31 डिसेम्बर ईसी सन 1600 में जयरे भारत में मुगल सम्राट महान अकबर शासन पूर्ण थाय छे त्यारे इंग्लैंड की राणी एलिजाबेथे ईस्ट इंडिया कंपनी ने भारत अने पूर्वना देशों वेपार करवा माटे इजारो मेळवेलो हतो। त्यारे आ कंपनीए सम्राट औरंगजेबना अवसान पछी जे निर्बळ मुगल सत्ता आवे छे तेमनो लाभ उठावी अने मराठा विग्रह करी अने ईस्वी सन 1818 में अंग्रेजी सत्ता छे तेणे सर्वोपरि बनावी हती। आ अंग्रेजी सर्वोपरि सत्ता बनाव्या पछी भारत में शुरुआतथी ज आर्थिक शोषणनी संस्थानवादी नीतिनो अमल करवामां आवेलो हतो अने ईस्वी सन 1828 में लॉर्ड विलियम बेंटिक भारतनो गवर्नर जनरल बने छे अने तेणे ते भारतनो गवर्नर जनरल बन्या पछी जे कंपनी भारतना शासनमां सौथी यादगार समय छे ते लॉर्ड विलियम बेंटिकनो गणवामां आवे छे, कारण के तेमणे भारतमां अनेक सुधारा करेला हता। तेमां आवे छे लॉर्ड विलियम बेंटिकना सुधारा। लॉर्ड विलियम बेंटिके ईस्वी सन 1828-35 समयगाड़ा दरमियान भारत में कंपनी युग में नवी उदारता ने मानवतावादी नीति पायो नाखेलो हतो अने तेमने भारतना सुख संतोष पर ज ब्रिटननी महानता आधार छे तेम कहेवामां आवेलुं छे। તેમણે ભારતના લોકોનું કલ્યાણ કરવામાં તે શાસકો પ્રત્યેની ફરજની ઉમદા ભાવથી પ્રેરાયેલો હતો। યુરોપ અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં 19મી સદીમાં જે સુધારાવાદી અને ઉદારમતવાદી પ્રવૃત્તિઓ થયેલી છે તેનો તેને પ્રતીક ગણવામાં આવે છે। ભારતમાં જે સુધારા કર્યા હતા તેના 3 મુખ્ય મુદ્દાઓ છે, ભારતના લોકોના કલ્યાણની ભાવના, વહીવટી ખર્ચમાં કાપકૂપ, શાંતિની જાળવણી। આ સિવાય પણ લોર્ડ વિલિયમ બેન્ટિકે ઘણા મુખ્ય સુધારાઓ કરેલા છે જે આપણે નીચે મુજબ જોઈશું। એમાં પહેલો વહેલો સુધારો આવે છે નાણાકીય સુધારા। તો કે લોર્ડ વિલિયમ બેન્ટિકે કલકત્તાથી 400 માઇલના વિસ્તારમાં લશ્કરી અમલદારોને ભથ્થાની રકમ અડધી કરી અને કંપનીના ડિરેક્ટરોને પણ તેની નીતિને મંજૂર રાખી હતી અને એંગ્લો ઇન્ડિયન વર્તમાન પત્રોના અમલદારોને તેણે સખત વિરોધ કર્યો હતો। ત્યાર પછી નાણાકીય સુધારામાં તેણે મુલકી અને લશ્કરી તંત્રમાં કાપકૂપ મૂકીને અને વધારાની જગ્યાઓ હતી તેણે નાબૂદ કરી દીધી હતી। ત્યાર પછી તેણે ફરતી અદાલતો બંધ કરી અને સનદી નોકરોના પગારમાં કાપ મૂક્યો અને તેણે મક્કમતાથી તેમનો લોકોએ તેનો વિરોધ કર્યો છતાં મક્કમતાથી તેણે તેમનો સામનો કરેલો હતો। ત્યાર પછી તેણે ઉત્તર પ્રદેશમાં જમીન સુધારણા અને નવી મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી અને ખેડૂતો સાથે 30 વર્ષનો જે નિયત મહેસૂલ કરાર કરેલો હતો તેમાં તેમણે ફેરફાર કરેલો હતો। ત્યાર પછી કંપનીની આવક વધારવા માટે તેણે અફીણ સીધું મુંબઈ મોકલવા માટે પરવાનગીની જે પ્રથા હતી તે પ્રથા શરૂ કરી હતી। પછી બેન્ટિકે આ પ્રકારના અનેક નાણાકીય સુધારા કર્યા અને તેને પરિણામે તે ભારતમાં આવ્યો ત્યારે તેને જેની કંપનીનો જે વાર્ષિક બજેટ છે તે 1 કરોડ રૂપિયાની હતી તેમાં તેણે ઘણો વધારો કરેલો હતો। ત્યાર પછી લોર્ડ વિલિયમ બેન્ટિકે વહીવટી અને અદાલતી સુધારા જોઈએ છે, તો કે તેણે કોર્નવોલિસે જે શરૂ કરેલી ફરતી અદાલત હતી તે તેણે બંધ કરી દીધી અને તેનાથી જે ન્યાયમાં અક્ષમ્ય ઢીલ હતી તે દૂર થઈ છે અને બંગાળમાં 20 વિભાગો પાડીને પ્રત્યેક પર ડિવિઝનલ એક કમિશનર એટલે કે એક અધિકારીની નિમણૂક કરી અને તેને અપીલ સાંભળવાની સત્તા આપવામાં આવી। આગ્રામાં તેણે એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી અને ભારતના ન્યાયતંત્રને કાર્યક્ષમ અને કરકસર યુક્ત બનાવ્યું। ત્યાર પછી તેમણે વહીવટીતંત્રમાં ભારતની દ્રષ્ટિએ બેન્ટિકે મહત્વનો સુધારો કરેલો હતો। નોકરીમાં ભારતીયકરણનો સુધારો હતો, લોર્ડ કોર્નવોલિસે વહીવટી સુધારા કર્યા તેમાં આવડત અને પ્રતિભા હોય તો પણ ભારતના લોકોને સ્થાન આપવામાં આવતું ન હતું, તે માનતો હતો કે ભારતના લોકોને વધારાની આવક મળવી ન જોઈએ કે નોકરી આપવી ન જોઈએ, તેથી તેણે ભારતના લોકો ઉપર જે કોર્નવોલિસ હતો તેને ભારતના લોકો ઉપર વિશ્વાસ ન હતો, પરંતુ લોર્ડ વિલિયમ બેન્ટિક બધાથી જુદો હતો અને એણે ભારતના લોકો ઉપર પણ વિશ્વાસ મૂકી અને ભારતના લોકોને પણ એમણે ઊંચા હોદ્દા ઉપર સ્થાન આપેલું હતું અને સૌપ્રથમ ભારતના પ્રતિભાશાળી લોકોને ન્યાયતંત્રમાં ઊંચો હોદ્દો આપી અને માસિક 750 સુધીનો પગાર પણ તેમને આપવામાં આવેલો હતો અને સાચી દિશામાં તેમણે ઉદારતા ભર્યા પ્રથમ સુધારા પણ અને આ સિવાયના અનેક સુધારાઓ પણ તેમણે કરેલા હતા।
विलियम बेंटिके अलाहाबादमां एक महसूल पंचनी स्थापना करेली हती। आम जनताने अगवडता दूर करवा माटे तेमणे अदालतोमां पक्षकार अने पोतानी मातृभाषामां ते दलील करी अने स्वतंत्रताथी पोतानो केस अने पोतानी जे काई जे प्रश्न होय तेनुं निराकरण करी शके एवी व्यवस्था करवामां आवेली हती। त्यार पछी लॉर्ड विलियम बेंटिके समाज कल्याण क्षेत्रे सुधारा करेला छे। समाज कल्याण क्षेत्रे सुधारामां जोईए तो लॉर्ड विलियम बेंटिके भारतना इतिहासमां आ एक महत्वनो सुधारो करेलो छे। तेमां पहेलो वेलो आवे छे सती प्रथानो अंत। तो के सदीओथी भारतमां पतिना अवसान पछी तेनी पत्नी सती थवानो रिवाज चाल्यो हतो। तो सम्राट महान अकबरे आने बंध करवानो प्रयत्न कर्यो, परंतु पेशवाओए तेना उपर प्रतिबंध मूक्यो हतो, परंतु रूढ़िचुस्त हिंदू समाजे तेने अमल ज राख्यो। तेमणे आ जे સતી થવાનો જે રિવાજ હતો તેમણે તે રિવાજ તેમણે બંધ કર્યો ન હતો। આ જે રિવાજ હતો તે રિવાજ લોર્ડ વિલિયમ બેન્ટિકે જુદી જ માટીનો બનેલો હોવાથી તેણે સતી પ્રથાના અનિષ્ટોને જોયા અને તેણે બળવો થશે નહીં એવા તેના સનદી અફસરોને લશ્કરોને અમલદારોને સલાહ આપી અને રાજા રામમોહન રાય દ્વારકાના ટાગોર જેવા સુધારાવાદીઓને શસ્ત્રો દ્વારા પુરવાર કરેલું કે સતી થવાનો રિવાજ શસ્ત્રોથી વિરુદ્ધ છે। બીજી તરફ કેટલાક સાવચેત સલાહકારો એમ માનતા હતા કે આવું ક્રાંતિકારી પગલું લેવાની જરૂર નથી અને બેન્ટિકે સામે મદ્રાસમાં બળવો પણ થયો હતો, પરંતુ તેણે તે બળવાનો કોઈ પણ વિચાર કર્યો નહીં અને ડાપણ અને સ્વાર્થ ભરેલું કાર્ય કરી અને તેણે 4 ડિસેમ્બર 1829 દિવસે સતી થવાનો જે કાયદો હતો તે કાયદા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને જો કોઈ પણ સ્ત્રી મૃત્યુ પામે અથવા તો તે સતી થાય તો તે વ્યક્તિને મોતની સજા કરવામાં તેના જે ઘરનો વ્યક્તિ હોય એનો જે જવાબદાર વ્યક્તિ હોય તેને મોતની સજા કરવામાં આવશે એવો કાયદો ઘડવામાં આવેલો છે। આમ સતી પ્રથાના રિવાજ ઉપર જે સુધારો કરેલો છે, સતી પ્રથાનો જે અંત આવ્યો છે, આ સુધારો છે તે લોર્ડ વિલિયમ બેન્ટિકના ફાળે જાય છે। ત્યાર પછી આવે છે દૂધ પીતી કરવાનો રિવાજ। સતી થવાનો રિવાજ લોર્ડ વિલિયમ બેન્ટિકે બંધ કરાવ્યો તે જ રીતે તેણે માનવ ભરેલું બીજું પગલું પણ ભરેલું હતું। રાજપૂતોમાં જ્યારે દીકરીઓનો જન્મ થાય છે તો તેને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી, તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો કે એક મોટો ટોપ દૂધનો ભરવામાં આવે અને જ્યારે રાજપૂતોના ઘરે કોઈ દીકરીનો જન્મ થાય તો તે દૂધમાં એને ડૂબાડી અને તેને મારી નાખવામાં આવતી હતી। આવા ક્રૂર રિવાજને અમલ છે તે યોગ્ય રીતે થઈ શક્યો નહીં, કારણ કે આવા કૃત્યો ઓજલ પડદા પાછળ થતા હોવાથી તેને તે સંપૂર્ણ રીતે નાબૂદ કરી શક્યો ન હતો, પરંતુ રાજપૂતોને ખુલ્લેઆમ દૂધ પીતી કરવાનો રિવાજ છે તે લોર્ડ વિલિયમ બેન્ટિકે નાબૂદ કરેલો હતો, પરંતુ સંપૂર્ણ રીતે નાબૂદ થયો હતો। રાજપૂતો રાજાઓ પડદાની પાછળ એટલે કે સરકાર અંગ્રેજ સરકારને ખબર ન પડે એ રીતના પોતાની દીકરીઓને દૂધ પીતી કરી દેતા હતા। ત્યાર પછી આવે છે લોહીનો વેપાર પણ બંધ। તો કે છોટા નાગપુર ખાનદેશ વગેરે પ્રદેશોમાં પીલ સંથાલ વગેરે અત્યંત પછાત જાતિઓમાં સ્ત્રીઓને વેચવામાં આવતી હતી અને તેનો લોહીનો વેપાર ચાલતો હતો, તેને બેન્ટિકે બંધ કરાવ્યો હતો, તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। એ લોકોને ખેડવા લાયક જમીનો આપી અને તેમનામાં સંસ્કૃતિનો પ્રચાર કર્યો અને તેમનામાં કેટલાક બહાદુર લોકોને લશ્કરી તાલીમ આપી અને લશ્કરમાં સેવા આપવા માટેની તેમને તક આપવામાં આવી અને સ્ત્રીઓને વેચી અને જે લોહીનો વેપાર કરતા હતા તે સંપૂર્ણપણે લોર્ડ વિલિયમ બેન્ટિકે છે તે બંધ કરાવ્યો હતો। પછી ઠગોનો વિનાશ। તો કે લોર્ડ વિલિયમ બેન્ટિકે ભારતના લોકોને ઠગોના ત્રાસમાંથી મુક્તિ અપાવીને લોક કલ્યાણનું એક મહત્વનું કાર્ય કર્યું હતું। ઉત્તર ભારતમાં 13મી સદીથી ઠગોનો ત્રાસ હતો, તેઓ કાલી દેવીને ભોગ ચડાવવાના બહાને એકલ દોકલ યાત્રાળુ કે હોટે માર્ગુઓ નીકળ્યા હોય તો તેને ભૂલા પાડી અને તેની હત્યા કરી દેતા હતા અને કેટલીક વાર તો યાત્રાનો સમગ્ર સંઘ કે વણઝાર હોય તો તેમનો પણ તે ભોગ લેતી હતી। આમ 18મી સદીમાં મુઘલ શહેનશાહે નિર્બળ બનતા તેમનો ઉપદ્રવ વધી ગયો હતો। એટલા માટે જ લોર્ડ વિલિયમ બેન્ટિકે આ જે ઠગોનો હતો તે છુપી સંસ્થાઓ અને રહસ્યો શોધી કાઢ્યા અને તેમણે એમનો નાશ કર્યો હતો અને કેટલાકને તો ફાંસી આપવામાં આવી હતી, કેટલાક ઠગોને પકડી લેવામાં આવ્યા હતા। આમ જમીનો આપી અને કેટલાકને જમીનો આપી અને શાંતિમય જીવન ગાળવા માટેની તેમને તક આપવામાં આવી હતી અને તેમના બાળકો માટે એક જબલપુરમાં એક શાળા ખોલવામાં આવી હતી અને તે સારું જીવન જીવી શકે એવા તેમના માટે પ્રયત્ન કરવામાં આવેલા હતા। ત્યાર પછી આવે છે તેમના સુધારામાં માનવ બલિ પર પ્રતિબંધ। લોર્ડ વિલિયમ બેન્ટિકે માનવ બલિ આપવાનો જે પ્રથા હતી કે કોઈ પણ કાર્ય કરે અથવા તો કોઈ પણ દેવી દેવતાઓનું કોઈ હોમ હવન કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની બલિ ચડાવવામાં આવતી હતી, આ માનવ બલિ આપવાના પ્રથા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો। ત્યાર પછી આવે છે
गुलामी प्रथा ने नाबूद करी। तो के लॉर्ड विलियम बेंटिके भारत में गुलामी प्रथा ने नाबूद करते एक कायदो पसार करियो हतो। आम लॉर्ड विलियम बेंटिके सती प्रथा, दीकरीओ ने दूध पीती करवानो रिवाज, लोहीनो वेपार, ठगोनो नाश, आम जोईए तो बधी जग्याए जानमालनी सलामती करी, व्यापार धंधा में एने सारूँ करेलू, सलामती बक्षी। आम लॉर्ड विलियम बेंटिके गुलामी प्रथा में लोगों ने बहार लावी अने अनेक जे कूरिवाजों होता एमनो एने अंत लावेलो हतो। त्यार पछी आवे छे केळवणी अंगेना सुधारा। तो के लॉर्ड विलियम बेंटिके पोताना सुधारा द्वारा भारतना लोकोनुं सामाजिक अने नैतिक कल्याण थाय अने केळवणी विषयक पण तेमणे सुधारा करेला हता। ईस्वीसन 1831 इंग्लेंडनी पार्लामेंटे कायदो घड़ीने कंपनीने हुकम कर्यो हतो के भारतनी आवकमांथी दर वर्षे 1,00,000 रुपया अलग राखी भारतना लोकोमां केळवणी, कला अने संस्कृतिनो विकास थाय तेना माटे खर्च करवानो छे। अने आम 1833 सुधीમાં આ રીતના 20,00,000 રૂપિયા એકઠા થયા અને પછી આ 20,00,000 રૂપિયા એકઠા કરી કંપની સરકારે તેમાં એક પાયનો પણ ખર્ચ કર્યો ન હતો। તેથી ભારતમાં કેળવણી અંગે બે મત છે એમ કહેવાય છે। પરંતુ જ્યારે લોર્ડ વિલિયમ બેન્ટિક શાસન ઉપર આવે છે, પોતે જ્યારે ગવર્નર તરીકે નિમાય છે, ત્યારે તેણે ભારતમાં અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા કેળવણી આપવાનો તેમણે નિર્ધાર કરેલો હતો અને 1835 દિવસે આ કાયદો પસાર કરી ભારતમાં અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા કેળવણીની શરૂઆત કરવામાં આવેલી હતી। અને રાજા રામમોહન રાય જેવા સુધારાવાદીઓ પણ આ બેન્ટિકના પગલાંને ટેકો જાહેર કરી અને ભારતમાં જે કુરિવાજો પ્રવર્તતા હતા તેમને નાબૂદ કરવા માટે તેમણે સાથ આપેલો હતો। આમ લોર્ડ વિલિયમ બેન્ટિકના સુધારાનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો લોર્ડ વિલિયમ બેન્ટિકે અનેક પ્રકારના સુધારાઓ કરી અને ભારતીય સમાજમાં અનેક જે કુરિવાજો પ્રવર્તતા હતા તેના ઉપર પ્રતિબંધ મૂકેલો હતો અને તેણે સૌપ્રથમ ભારતના લોકોની શક્તિમાં વિશ્વાસ મૂક્યો હતો અને ઉચ્ચ હોદ્દા ઉપર ભારતના લોકોની એની લાયકાત પ્રમાણે તેમની ભરતી કરી અને તેમને પગાર પણ ચૂકવવામાં આવતો હતો અને ભારતના સાત વર્ષ સુધી અંત્યંત ડહાપણ, વિવેક બુદ્ધિ અને આદરથી તેમણે શાસન કર્યું હતું। આમ લોર્ડ વિલિયમ બેન્ટિકનું 7 વર્ષનું શાસન ભારત માટે એક યાદગાર સમય છે તેમ ગણવામાં આવે છે। લોર્ડ રિપનના પુરોગામી તરીકે પણ તેણે મહત્વનું કામ કરેલું હતું। આમ સમાજ કલ્યાણ, કેળવણી, શિક્ષણને લગતા કાર્ય અને કુરિવાજોને નાબૂદ કરવામાં લોર્ડ વિલિયમ બેન્ટિકે ખૂબ જ મહત્વનો ફાળો આપેલો છે। આમ લોર્ડ વિલિયમ બેન્ટિકે એક અંગ્રેજ અધિકારી, એક અંગ્રેજ ગવર્નર હોવા છતાં તેમણે ભારતમાં રહી ભારતના લોકો પ્રત્યે ઉદારતાવાદીની નીતિ અપનાવી અને તેમનામાં સુધારા કરવા માટેના તેમણે પ્રયત્ન કરેલા હતા।